વેલકમ ટુ લક્ષ ગ્રુપ ટ્યુશન. હું રવિ પટેલ, લક્ષ ગ્રુપ ટ્યુશનમાં તમારું સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે ધોરણ 12, તેની અંદર કોમર્સમાં પહેલો ભાગ અને યુનિટ 1 અને વિડીયો નંબર 5મો છે તે ચેપ્ટરનો. ઉદાહરણ નંબર 3 પેજ નંબર 16 ઉપર છે, દાખલાનો ક્રમ 3જો છે. એ રીતે ઉદાહરણ નંબર 4 પેજ નંબર 17 છે અને દાખલા નંબર આપણે ઉદાહરણ નંબર 4નો દાખલા નંબર પણ 4 છે. તો આ બે ઉદાહરણ આપણે ગણવાના છે જે વિભાગ સીની અંદર 3 ગુણમાં આવવાના છે. આપણે પહેલાં આગળના વિડીયોમાં ચર્ચા થઈ ચૂકેલી છે. તો આપણે ગણીએ છીએ દાખલો. જયેશ, સુરેશ અને પંકજ, બરાબર, જયેશ, સુરેશ અને પંકજનું નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 6:2:3 છે. મેનેજરને કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% લેખે કમિશન આપવાનું છે. અને એ કમિશન, એ મેનેજરનું જે કમિશન તે 10% લેખે 6600 મળે છે. તો ત્રણેય ભાગીદારને નફાની વહેંચણી કરો. તો પહેલાં તો આપણે જોઈશું કમિશન બાદ કર્યા પછીના નફા પર, કયા કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% લેખે કમિશન ગણ્યું તો કેટલા થયા? 6600 રૂપિયા થયા છે, બરાબર. તો આપણે ગણીએ આગળ. જયેશ, સુરેશ અને પંકજનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? 6:2:3. મેનેજર ને કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% લેખે કમિશન આપવાનું છે. 10% લેખે કમિશન, એટલે મેં ટકાની વાત આવે એટલે મેં પહેલા પણ વાત કરી છે કે આપણે કુલ ટકા ધાર લેવાના 100, કુલ કુલ ટકા કમિશનના ટકા કુલ ટકા 100 હતા ત્યારે મેનેજરને કમિશન કેટલું મળ્યું? 10% મળ્યું. એટલે કે 10% એને કેટલા મળ્યા છે? 6600 મળ્યા છે. તો ચોકડી ગુણાકાર કરીશું તો કુલ 100 લેખે નફો કેટલો? એટલે કે 100 × 6600/10, એટલે 0 ગયો, એટલે કે 66000 એ કુલ નફો હશે. એ કુલ ટકા એટલે કે કુલ વેચણી પાત્ર નફો 66000 છે. કમિશન બાદ કર્યા પછીનો નફાને આપણે વેચણી પાત્ર નફો પણ કહીએ છીએ. વેચણી પાત્ર નફા, બરાબર, વેચણી પાત્ર નફા પર 10% લેખે કમિશન. એટલે કે કમિશન બાદ કર્યા પછી નખેના આપણે કયા નામે ઓળખીએ છીએ? વેચણી પાત્ર નફો. એટલે કે વેચણી પાત્ર નફો કેટલો આવી ગયો? 66000 આવી ગયો. તો હવે ભાગીદારને મળતો, જયેશને મળતો નફો, જયેશને મળવા પાત્ર નફો
તો કે 66,000 કુલ છે. તો જયેશનો ભાગ કેટલામાં છે? તો કે જયેશ કેટલામાં નંબરમાં છે? તો કે 6 ભાગ છે જયેશને. તો 6, તો આપણે ટોટલ સરવાળો કરીએ છીએ, 6 અને 2 8 9 10 ને 1 11, એટલે 11 6 66, એટલે 6 6 36. તો અહીં પહેલામાં 36,000 આવશે જયેશને, ત્યારબાદ સુરેશને મળવા પાત્ર નફો, મળવા પાત્ર નફો એટલે કે 66,000. સુરેશનો ભાગ કેટલામાં છે? તો કે 2 11 6 66 6 2 12. એવી જ રીતે પંકજને મળવા પાત્ર નફો 66,000 × 3 / 12 11 6 66 6 3 18, એટલે કે 1 ને 36,000, 1 ને 12,000 અને 1 ને 18,000 રૂપિયા આ રીતે વેચણી પાત્ર નફો મળશે. બરાબર, તમે જોઈ શકો છો દાખલાની અંદર. બરાબર, જયેશને કેટલો નફો મળે છે? તો કે 36,000. સુરેશને મળવા પાત્ર નફો કરે છે તો કે 12,000, અને પંકજને મળવા પાત્ર નફો 18,000 છે. ત્યારબાદ આપણે આગળનું ઉદાહરણ સોલ્વ કરીએ. લખે છે કે શીલા, સુરભી અને સીમા 5:7:9 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. મેનેજર એક સંકેત છે, એ અલગ ભાગીદાર નથી, મેનેજર અલગ રાખેલો છે. તો કે મેનેજર સંકેતને તેનું કમિશન બાદ કર્યા પછી, અહીંયા શું હતું મિત્રો, કમિશન બાદ કર્યા પછી, અહીંયા પણ અહીંયા બી સેમ એવું જ છે, કમિશન બાદ કર્યા પછી, એટલે આને વહેંચણી પાત્ર નફા ઉપર કહેવાય. બરાબર, વહેંચણી પાત્ર નફા પર 10% લેખે કમિશન આપવાનું છે. તો સુરભીને 7,000 નફો મળે છે, તો મેનેજરને સંકેતના કમિશનની ગણતરી કરો, મેનેજરના કમિશનની ગણતરી પણ કરો, અને કમિશન પહેલાના નફાની પણ ગણતરી કરો. તો પહેલા આપણે જોઈશું કે શીલા, સુરભી અને સીમાનું નફા નુકસાનનું પ્રમાણ, નફા નુકસાનનું પ્રમાણ આપણે ટૂંકમાં લખ્યું છે મિત્રો, નનું એટલે નફા નુકસાનનું પ્રમાણ 5:7:9 હોવાથી શીલાનો ભાગ, નફા ભાગ, શીલાનો નફા ભાગ કેટલો થશે? તો 5/21 તમે સરવાળો કરી શકો છો. 9 6 1 નાખો એટલે 10 થશે, 10 ને 6 16 16 ને 5 21. એ રીતે સુરભીનો નો નફા ભાગ કેટલો થશે? 7 21, અને સીમાનો નફા ભાગ 9 21 થશે. ત્યારબાદ મિત્રો અહીંયા સુરભીને આપણને જેનો ભાગ છે 7 21 એ 7,000 રૂપિયા હાથમાં આવે છે. તો જ્યારે પણ મિત્રો દાખલાની અંદર ભાગની વાત કરી હોય, શેની ભાગની વાત કરવામાં આવી હોય, તો તમારે કુલ નફો બરાબર 1 ધારી લેવાનો, અને જો ટકાની વાત કરવામાં આવે તો કુલ નફો બરાબર 100 ધારી લેવાનો. જેવું કે અહીંયા ટકાની વાત હતી, આપણે કુલ ટકા 100 કરીને આપણે અહીંયા આગળ 10% ગણ્યું, એ રીતે આપણે કુલ નફોને 100ના આધારે ગોત્યો તો આટલો આવ્યો. અને અહીંયા આગળ ભાગની વાત થઈ છે, અહીંયા આગળ કુલ નફો આપણે શું ધારી લેશું? 1. કુલ નફો 1. સુરભીનો ભાગનો નફો તો એમાં કેટલો છે? 7 21. તો 7 21 સુરભીને કેટલા મળ્યા? તો કે 7,000 મળે છે. તો ચોકડી ગુણાકાર થઈ ગયું મિત્રો. તો 1 × 7,000 / 7/21 આ છેદ છે, છેદનો પણ છેદ, તો છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો 1 × 7,000 × 21/7, 7 × 1 = 7, એટલે કે 21,000 રૂપિયા શું થઈ ગયો? કુલ નફો. બરાબર, ત્યારબાદ મિત્રો આપણને અહીંયા કુલ નફો તો મળી ગયો. પછી લખ્યું છે કે મેનેજર સંકેતને સંકેતના કમિશનની ગણતરી કરો. તો સંકેતનું કમિશન
સંકેતનું કમિશન તો આપણે 21,000 કમિશન કેટલું છે મિત્રો 10%, બરાબર. તો ઝીરો ગયા એટલે 2100 એ મેનેજરના સંકેતની કમિશન થઈ ગયું. ત્યારબાદ શું લખ્યું છે મિત્રો કે મેનેજરના કમિશન પહેલાંના નફાની ગણતરી કરો, એટલે કે કમિશન નહોતું ગણ્યું એની પહેલાંનો નફો કેટલો હશે. તો કમિશન પહેલાંનો નફો વત્તા કમિશન બાદનો નફો કીધો હોત તો મિત્રો નફામાંથી કમિશન બાદ થાય, પણ કમિશન પહેલાંનો નફો કીધો છે એટલે નફો પ્લસ કમિશન થાય. તો કે નફો કેટલો છે, તો કે 21,000 પ્લસ કમિશન કેટલું છે 2100, એટલે આપણે સરવાળો કરીશું 0, 0, 1, 2, 1, 3, 2 એટલે કે 23,100 રૂપિયા કમિશન પહેલાંનો નફો આવશે. મિત્રો તમારું જો આ બે વસ્તુ સાચી હોય તો તમારે બહુ એક્ઝામમાં આગળ ચેકિંગ ના થાય એટલે તમને અહીંયાથી જ માર્ક મળી શકે છે. જે પણ વિદ્યાર્થી મિત્રો ટ્યુશન નથી રાખી શકતા તેમને વિદ્યાર્થી મિત્રો આ ચેનલ શેર કરજો જેથી ઘરે બેઠા ભણી શકે. અમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ તમારો.